હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ સમીકરણ ચેપ્ટર આપણે સમજી રહ્યા છે, એના ત્રીજા પાઠની અંદર ખાઈ સમીકરણના આધારે કંઈક વ્યવહારુ કોયડા બને છે. મિત્રો, ખાસ આવા જ્યારે દાખલા સમજતા હોય મિત્રો, તો ખાસ સમીકરણને કઈ રીતે સમજવું, રકમને જો અર્ધઘટન આપણે ખોટું સમજશું, પિતાની ઉંમર, પિત્રની ઉંમર, તો એમાં આપણે જો ધારવામાં આપણે ભૂલ કરશું તો આપણું સમીકરણ ખોટું પડે, એટલે સમીકરણ ખોટું તો આપણો જવાબ એ ખોટો પડશે. એટલે ખાસ આવા દાખલા છે મિત્રો, પરીક્ષામાં ખાસ હોય છે, તો આપણે કઈ રીતે ધારવું અને કઈ રીતે અર્થઘટન કરવું. તો મિત્રો, આવા દાખલા આપણે ખાસ સમજીએ. ખાસ હું તો તમને નમ્ર વિનંતી કરું છું કે આવા દાખલા એક વાર નહીં પણ પાંચ વાર જાતે કરો. એક ને એક દાખલા ને પાંચ વાર કરશું તો આપણને દાખલો શું કહેવા માંગે છે સમજાઈ જશે. ખાસ આમાં રકમનું જ મહત્વ છે. વધુ સમય ન લઈએ, પ્રશ્ન તરફ આગળ વધીએ. રૂપા કરતા રાધા 3 વર્ષ નાની છે. મિત્રો, આ રૂપાની વાત થાય છે, આ રાધાની વાત થાય છે. ઓકે, શું કીધું છે? રૂપા કરતા, કોના કરતા? રૂપા કરતા આ નાની છે, રાધા નાની છે. એનો મતલબ થશે રાધા નાની, રૂપા મોટી. મિત્રો, આ બંને વસ્તુ આપણે સમજીએ, રકમને સમજવાની છે. જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ છે, ઓકે, તો રૂપાની હાલની ઉંમર કેટલી? મિત્રો, કઈ નથી, રૂપા કરતા રાધા કેવી છે? નાની છે. તો મિત્રો, આપણે શું ધારવું, ખાસ આપણે એ સમજી લઈએ. જો રૂપા બરાબર એક્સ ધારતા કરીએ તો રાધા બરાબર શું આવશે? મિત્રો, રૂપા કરતા, મિત્રો કોના કરતા? રૂપા કરતા, જેની પાછળ કરતા આવે છે, બરાબર. તો રૂપા બરાબર એક્સ, તો રાધા છે રૂપા કરતા નાની છે. કેટલા વર્ષ? 3. તો -3. મિત્રો, અહીં 3 આમો છે. ખાસ આપણે સમજી લે, આના રૂપા કરતા રાધા નાની, રૂપા બરાબર આપણે એક્સ થાય, તો રાધા બરાબર રૂપા કરતા 3 વર્ષ નાની છે. આ બંનેની ઉંમરનો સરવાળો કેટલો કીધો છે મિત્રો? 27 વર્ષ. મિત્રો, કાંઈ નથી, સમીકરણ બની ગયું. આ રીતે એક્સ વત્તા એક્સ ઓછા 3 બરાબર 27. આ જ દાખલો છે મિત્રો, કઈ છે ને, આ રૂપા આ રાધા માટે છે. આ બંને રૂપા અને રાધા, એટલે મિત્રો સમીકરણ હંમેશા હોય ત્યારે પ્લસ જ થશે, બરાબર. બંને જે વસ્તુ આપે 27 છે, તો એક્સ વત્તા એક્સ એટલે 2x, ઓકે, બરાબર. ની આ બાજુ જશે ઓછા હોય તો વત્તા થશે, 27 વત્તા 3 થશે. આ 3 ઓછા છે, ત્યાં ગયા તો વત્તા થયા, 2x બરાબર કેટલા? 30 આવશે. તો એક્સ બરાબર આ બે આ બાજુ 30 માની ભાંગવા 30 ભાંગા 2 થશે, બરાબર. તો એક્સ બરાબર કેટલા આવશે? 15. મિત્રો, એક્સ એટલે આપણે શું ધાર્યું હતું, અહીંયા લખી નાખીએ, એક્સ બરાબર રૂપા. તો રૂપા બરાબર આપણને કેટલા વર્ષ મળે છે? 15 વર્ષ મળે છે, ઓકે. કદાચ અહીંયા પૂછી નાખ્યું હોય કે રાધાનું પૂછ્યું હોય, રાધા બરાબર શું છે? તો રાધાનું સમીકરણ આપણે શું છે? એક્સ ઓછા 3, એટલે કે 15 - 3 એટલે રાધાની ઉંમર કેટલી હશે? 12 વર્ષ. મિત્રો, જે રીતે દાખલો પૂછાય એ રીતે જવાબ આપવાનો રહેશે. રૂપાનું પૂછ્યું તો એક્સ બરાબર આપણને જે મળી, રૂપાની કિંમત મળી છે એક્સ બરાબર રૂપા, રૂપા બરાબર કેટલા? 15 વર્ષ છે. જો રાધાનું પૂછી નાખે અહીંયા તો 12 વર્ષ, ઓકે. બીજો દાખલો જોઈએ, પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. મિત્રો, ખાસ સમજવાનું છે, હંમેશા પિતા મોટો હોય, પુત્ર નાનો જ હોય, સમજી લે. પિતા કરતા, પુત્ર કરતા પિતા કેટલા છે? 3 ગણા. શું કીધા? 3 ગણી. ગણી એટલે શબ્દ સમજી જવાનો, ગુણાકાર થાય, બરાબર. જો બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ હોય તો પિતાની ઉંમર શોધો. મિત્રો, અહીંયા આપણે શું કરવાનું, પુત્ર બરાબર શું કીધું છે? પુત્ર બરાબર એક્સ ધારતા, પુત્રની ઉંમર શું ધારવાનું છે? એક્સ ધારીએ તો પિતા બરાબર શું આવશે? 3x થશે, ઓકે. પિતાની ઉંમર કેટલી થશે? પુત્ર કરતા 3 ગણી છે. 3 ગણી એટલે 3 ગણી. મિત્રો, ખાસ શબ્દ સમજો, 3 ગણી એટલે પુત્ર કરતા 3 ગણી એટલે 3x થશે, બરાબર. અને બંનેની ઉંમરનો સરવાળો, મિત્રો આ બંનેનો સરવાળો કેટલો કીધો છે? 56 વર્ષ. તો સમીકરણ કેમ બનશે? એક્સ વત્તા 3x બરાબર 56, પુત્ર વત્તા પિતા બરાબર 56 વર્ષ, બંનેની ઉંમરનો સરવાળો. કાંઈ છે ને મિત્રો, આ બંનેનો સરવાળો થશે 4x બરાબર 56, બરાબર. હવે આ એક્સ આ બાજુ રહેશે, 4 આ બાજુ જશે, 56 ભાંગ્યા 4, ઓકે. 4 એકા 4, ચોકે 14 - 56, એક્સ બરાબર શું મળ્યા? 14. એક્સ એટલે શું ધાર્યું હતું આપણે? પુત્ર. પુત્ર બરાબર આપણને કેટલી ઉંમર મળી? પુત્રની ઉંમર કેટલી મળી છે? 14 વર્ષ. અહીંયા પૂછ્યું છું પિતાનું, તો પિતાનું આપણે ધ્યાન આપીએ, 3x થશે. કેટલા એક્સ છે? 3x. તો એક્સ ની કિંમત કેટલી? 14 - 14 = 42 વર્ષ. મિત્રો,
પિતાની ઉંમર કેટલી હશે? તો પિતાની ઉંમર બરાબર 42 વર્ષ થાય છે. એકદમ સરળ દાખલો છે મિત્રો, તમે આવા દાખલા થોડી પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ખાસ આમાં ધારવાનું છે જે સમીકરણ, જે આપણે એક્સ ધારીએ છીએ, કોને એક્સ ધારવો, કોની સાપેક્ષમાં ધારવો. પુત્ર નાનો છે, પિતા મોટા છે, તો પુત્ર બરાબર એક્સ ધારવાનો છે. આની એવી ટ્રીક નથી, પણ ખાસ કેની સાપેક્ષમાં વાત થાય છે એ સમજીને દાખલાને આગળ વધશું તો આપણો દાખલો ખોટો પડશે નહીં. મિત્રો તમને એક દાખલો મારે હોમવર્કમાં આપવો છે, ખાસ કરજો. અહીંયા આપણે એક દાખલો હોમવર્કમાં તમને આપીએ છીએ. ઓકે, હોમવર્ક ની અંદર કરવાનું છે. શું કહેવા માંગે છે એ આપણે સમજી લઈએ. શું કહે છે? અહીંયા રોનક પાસે, ખાસ મિત્રો શું કીધું છે? રોનક પાસે કેના કરતા, અહીંયા આપણે સમજી લઈએ કે રોનક પાસે સોહન કરતા, મિત્રો એ સોહન કરતા 4 ગણા થી 13 રૂપિયા ઓછા છે. જો બંને મળી કુલ 87 રૂપિયા હોય તો રોનક પાસે કેટલા રૂપિયા હશે? મિત્રો આ દાખલો તમારે હોમવર્કમાં કરી અને કોમેન્ટ બોક્સમાં મને એનો જવાબ આપવાનો રહેશે. એકદમ સરળ છે, તમે શું ધારશો હું અત્યારે કહેતો નથી, બરાબર. જો તમને ન આવડે તો મને કહેજો, તો હું એને વોટ્સઅપ આપણું અપેક્ષા જ્ઞાનકીનું ગ્રુપ છે એમાં દાખલો કરીને મૂકીશ. અત્યારે તમારે દાખલાનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. મિત્રો ત્યાર પછી આપણે વધુ ઉદાહરણ સમજશું. મિત્રો ખાસ હવે આપણે ઉદાહરણ ત્રીજું ખૂબ જ અગત્યનું છે, સમજી લે શું કહેવા માંગે છે. રકમને વાંચીએ, આવા જ ઉદાહરણ પરીક્ષામાં ખાસ પૂછાય છે. જોઈ લે, જયદીપ નું વજન પ્રતિકના વજન કરતા, મિત્રો અહીંયા શું કીધું છે? પ્રતિક, પ્રતિકના કરતા કેટલા છે? 5 કિલોગ્રામ વધુ છે. નિકુંજ નું વજન, મિત્રો નિકુંજ નું વજન પ્રતિકના વજનના બમણાથી 12 કિલોગ્રામ ઓછું. મિત્રો અહીંયા પણ પ્રતિક, મિત્રો પ્રતિકની સાપેક્ષની વાત થાય છે, જયદીપ અને નિકુંજ. તો મિત્રો અહીંયા આપણે પેલા એક્સ કોનો ધારીએ? તો અહીંયા આપણે જોઈએ પ્રતિક બરાબર પ્રતિક એક્સ ધારતા, બરાબર. પ્રતિક નું વજન કેટલું છે? એક્સ ધારતા તો જયદીપ નું શું આવશે? જયદીપ નું વજન બરાબર શું આવશે? નિકુંજ કરતા 5 વધારે છે તો એક્સ વત્તા 5 આવે. ઓકે, હવે નિકુંજ ની વાત કરીએ, બરાબર. જો મિત્રો ખાસ સમજી લે, પ્રતિક બરાબર આપણે એક્સ ધાર્યું તો જયદીપ નું વજન શું છે? પ્રતિક કરતા 5 કિલોગ્રામ વધુ છે. આ હવે નિકુંજ માટે શું કીધું છે? તો કે નિકુંજ નું વજન છે પ્રતિક ના વજન ના બમણા. પ્રતિક નું વજન, પ્રતિક નું વજન એક્સ, એનું બમણું એટલે એને 2 વડે ગુણવાના, ગુણ્યા 2 કરીએ એટલે 2x થશે ના 12 કિલો ઓછા, 2x ઓછા 12 કરીએ, આ એનું શું થાય છે? નિકુંજ માટેનું. તો નિકુંજ બરાબર શું આવશે? પ્રતિક ના વજન ના બમણા એટલે 2x થશે ઓછા 12. મિત્રો ખાસ સમજી લેવાનું છે નિકુંજ નું વજન, નિકુંજ નું જ વજન ને સમીકરણ સમજજો ખાસ, કે પ્રતિક ના વજન ના બમણા એટલે 2x ક્યુબ 2 વડે ગુણો, બમણા એટલે ગુણવા, 12 કિલોગ્રામ ઓછું ઓછા 12 છે. જો ત્રણેય નું વજન 93 કિલો હોય, મિત્રો આ ત્રણેય ના વજન નો સરવાળો એને કેટલો કીધો છે? 93 કિલો છે. સમીકરણમાં વિગત મૂકીએ, એક્સ એટલે પ્રતિક નું વજન વત્તા જયદીપ નું વજન વત્તા નિકુંજ નું વજન 2x ઓછા 12 બરાબર 93. મિત્રો આવા દાખલાને સમજતા પહેલા સમીકરણને સમજી લે, બરાબર. આ કેનું વજન છે? એક્સ. પાછું સમજીએ પ્રતિક નું વજન, આ કેનું છે? જયદીપ નું, આ નિકુંજ. આ ત્રણેય મિત્રોના વજન નો સરવાળો 93 આપ્યો છે. ઓકે, હવે એક્સ એક્સ ની આપણે ગણતરી કરી લે. એક્સ એક્સ તો 2x ને 2x 4x થયા, વત્તા કેટલા છે? 5 ઓછા 12 બરાબર 93. મિત્રો ખાસ શું સમજવાનું છે? અહીંયા આ વત્તા છે આ ઓછા. મિત્રો હમણાં જ આપણે આગલા લેક્ચર ની અંદર વાત કરેલી છે કે વત્તે ઓછે વિરુદ્ધ નિશાની શું થશે? બાદબાકી. તો આમાં શું થશે? બાદબાકી કરવાની, મોટી સંખ્યાની નિશાની મૂકશું. 4x 12 માંથી 5 જશે એટલે 7 આવશે. મિત્રો 7 કેવા? ઓછા 7. ઓકે, બાદબાકી કરી આ 7, હવે શું થશે? બરાબર ની આ બાજુ જશે. તો 4x બરાબર 93 વત્તા 7, તો 4x બરાબર કેટલા આવ્યા? 100. તો હવે આ 4 છે મિત્રો, એ શું થશે? આ 4 ગુણાકારમાં છે, માં ભાગાકાર થશે. x બરાબર 100 ભાગ્યા 4, 25 ચોકુ 100. મિત્રો આપણને x બરાબર કિંમત મળી. x એટલે પ્રતિક નું વજન, એટલે પ્રતિક નું વજન કેટલું છે મિત્રો? આપણે 25 કિલોગ્રામ સમજવાનું છે. ઓકે, હવે આપણને શું કીધું છે? જવાબ પ્રશ્ન કેનો પૂછે? નિકુંજ. તો નિકુંજ નું સમીકરણ શું છે? નિકુંજ માટે આપણે નિકુંજ નું વજન શોધવું છે. તો 2x ઓછા 12, 2 ગુણ્યા 25 ઓછા 12, 25 દુ 50 ઓછા 12 કરીએ એટલે મિત્રો આનો જવાબ આવશે 38. મિત્રો નિકુંજ નું વજન પૂછે તો કેટલા આવશે? નિકુંજ નું વજન પૂછે તો 38, જયદીપ નું પૂછે તો 25 વત્તા 5 એટલે અહીંયા આપણે લખી નાખીએ 25, x બરાબર ને 5, આ બેનો સરવાળો 30 કિલોગ્રામ થાય છે.
મિત્રો દાખલાને સમજવાનો ખાસ, રકમને બે વાર લખજો એટલે આવડી જશે, કાંઈ છે જ નહીં, એકદમ સરળ છે. આ ત્રણેયનું સમીકરણ આપણે મૂકી દીધું, એક્સ એક્સ નો સરવાળો કર્યો, અહીંયા બાદ બાકી નીકળ્યા થાય જે વહી જઈ બરાબર ની આ બાજુ ગયું, ચાર વડે ભાગ્યા એટલે 25 આવ્યા, એટલે કે પ્રતિકનું વજન શું છે 25 કિલોગ્રામ. મિત્રો દાખલો થોડો તમારા લેવલે થોડો અપ લાગતો હોય તો બે વાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. હવે ઉદાહરણ ચોથું જોઈએ, રીતા કરતા બીના ની હાલની ઉંમર 2 વર્ષ વધારે છે. મિત્રો અહીંયા કહી જ દીધું છે રીતા કરતા બીના, બરાબર? તો આપણે રીતા બરાબર જ કીધું છે, રીતા બરાબર આપણે એક્સ ધારી લે, રીતા બરાબર આપણે એક્સ ધારીએ તો બીના બરાબર શું આવશે, 2 વર્ષ વધારે છે, એક્સ વત્તા 2, ઓકે. અને બીના કરતા ટીના, મિત્રો શું કીધું છે, બીના કરતા ટીના, ખાસ આ ખૂબ જ અગત્યની લીટી છે મિત્રો, ખાસ આને તમે સમજી લેજો. બીના કરતા ટીના, ટીના ની વાત થાય છે, ઓકે, કોના કરતા, બીના કરતા, બીના એટલે કેટલા 2x, એના કરતા કેટલા છે 2, ટીના બીના કરતા ટીના ની હાલની ઉંમર 3 વર્ષ વધુ છે. મિત્રો અહીંયા કેટલા આવે, 3 વર્ષ વધુ, એટલે આના કરતા સમજી લો, આ બીના છે એના કરતા 3 વધારે, 3 1 થશે, ઓકે. એટલે ટીના નું સમીકરણ શું થશે, 2 ને 3 5, એક્સ વત્તા 5 આવે. હવે સમજી લે કે જો બીના, રીતા, બીના અને ટીના ની હાલની ઉંમર નો સરવાળો 79 79 હોય તો ટીના ની ઉંમર શું થયું. આમાં પણ મિત્રો કઈ છે નહીં, આ જ રીતે જે રીતે આપણે આ જયદીપ વાળા વજન નો દાખલો કર્યો એ રીતે જ કરવાનું છે. સમીકરણ આપણે લખીએ અહીંયા, એક્સ વત્તા એક્સ વત્તા 2 વત્તા એક્સ વત્તા 5 બરાબર 79. મિત્રો શું છે, આ શેનું વજન છે, રીતાનું વજન, આ કેનું છે, બીનાનું વજન, અને ટીનાનું વજન બીનાના વજન કરતા એટલે આના કરતા 3 વર્ષ વધુ છે, બરાબર? તો અહીંયા 1 2 અને 3 એટલે એક્સ એક્સ નો સરવાળો પર નાખીએ, કેટલા થશે 3x, અહીં કેટલા છે 2 વત્તા 3 એટલે વત્તા જ છે, 2 ને 5 કેટલા થશે 7 થશે, ઓકે. આ 7 બરાબર ની ઓલી બાજુ જશે મિત્રો, મિત્રો રીતાની ઉંમર પૂછવામાં આવે તો કેટલા છે 24 વર્ષ, ખાસ સમજી લેજો. અહીંયા આપણને ટીનાની ઉંમર પૂછી, ટીનાની ઉંમર નું સમીકરણ સૂત્ર શું છે, આ એટલે એક્સ વત્તા 5 છે તો 24 વત્તા 5 એટલે 29 વર્ષ થાય છે. 29 વર્ષ કોની, ટીનાની ઉંમર છે. જો મિત્રો એમ પૂછ્યું હોય કે બીનાની ઉંમર કેટલી, તો 24 વત્તા 2 26. મિત્રો આ ત્રણેયનો સરવાળો કરી નાખી આપણો જવાબ આવે તો આપણે દાખલો સાચો કે ખોટો એનો તાળો મેળવી લઈએ, બરાબર? રીતાની કેટલી છે 24 વર્ષ, બીનાની કેટલી છે 24 ને 2 26 વર્ષ, અને ટીનાની કેટલી છે 29 વર્ષ. મિત્રો 7 10 વધી પડી 1 79, 2 2 4 6 79. મિત્રો અહીંયા ત્રણેયની ઉંમરનો સરવાળો 79 આપેલો છે, અહીંયા આપણને આપી ગયો જવાબ, આવી ગયો. એટલે આપણે ખાસ પ્રશ્નમાં શું પૂછ્યું છે એ જ જોવાનું છે. આ તો તમને સમજવા માટે આ ત્રણેય વસ્તુ સમજ્યા, બાકી આપણે ટીનાની ઉંમર કેટલી છે એ જ શોધાય જાય એટલે બીજાનું કંઈ જોવાનું છે નહીં. પરીક્ષામાં ઓપ્શન આપણને એક જ માર્કનો મળશે, ટીનાની ઉંમરનો. આ તો આપણે સમજવા માટે સમજી લઈએ છીએ કે આપણો દાખલો ખોટો કે સાચો એ આ રીતે પણ આપણે મેળવી શકીએ. તાળો કહેવાય આને, શું કહેવાય, પદ્ધતિ દ્વારા આપણને ખ્યાલ આવે કે આ ઉંમરના આધારે ત્રણેયનો સરવાળો 79 થાય છે, અહીંયા પણ 79 આપેલો છે. મિત્રો ત્યાર પછી મિત્રો ખાસ પાંચમું ઉદાહરણ જોઈએ. મેં તમને કીધું હતું ઉદાહરણ 2 ની અંદર જે આપણો ભાગ 2 હતો એમાં હતું કે 2 ક્રમિક સંખ્યાનો સરવાળો વાળો, અહીંયા 3 ક્રમિક સંખ્યા કીધી છે એનો સરવાળો કેટલો છે 33. મિત્રો આપણને કોઈ સંખ્યા મળી નથી પણ પ્રથમ સંખ્યા, પ્રથમ ક્રમિક સંખ્યા, મિત્રો આ જ રીતે હશે. જ્યારે ક્રમિક સંખ્યાનો સરવાળો પૂછે ત્યારે પ્રથમ ક્રમિક સંખ્યા બરાબર x ધારવાનું, બીજી ક્રમિક સંખ્યા બરાબર x વત્તા 1 આવશે, અને મિત્રો ત્રીજી, શું કીધું છે, ત્રીજી ક્રમિક સંખ્યા બરાબર x વત્તા 2. મિત્રો આ ત્રણેયનો સરવાળો કેટલો કીધો છે 33. સમીકરણ આ રીતે બનશે, x પ્રથમ સંખ્યા, આ બીજી સંખ્યા, આ ત્રીજી સંખ્યાનો સરવાળો કેટલો છે 33. અહીંયા પણ આ રીતે જ આપણે કરવાનું છે, એક્સ 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 3x, 1 વત્તા 2 3 બરાબર 33. મિત્રો આ 3 આ બાજુ જશે એટલે વત્તા છે ઓછા થશે, 3x બરાબર કેટલા આવ્યા 33 ઓછા 3, 3x બરાબર 30 મળ્યા,
એક્સ બરાબર 30 ભાગ્યા 3 એટલે 10 મળે છે. મિત્રો પ્રથમ ક્રમિક સંખ્યા બરાબર આપણને કેટલી મળી? એક્સ બરાબર 10 મળી. આપણને પૂછ્યું બીજી સંખ્યા કઈ, તો 10 વત્તા 1 એટલે આપણને મળે 11. મિત્રો બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા પૂછે તો 10 વત્તા 2 કર્યું એટલે જવાબ આવશે 12. મિત્રો આ ત્રણેય નો સરવાળો 10, 11 અને 12 આ ત્રણેય ક્રમિક જ છે. ઓકે, એનો સરવાળો 33 થાય તો ઓકે, હા તો આપણો જવાબ સાચો છે. આ રીતે તાળો પણ મેળવી લેવાનો. આપણને પૂછ્યું છે બીજી ક્રમિક સંખ્યા કઈ, બીજી ક્રમિક સંખ્યા બરાબર આપણને મળે છે 11. ત્યાર પછી મિત્રો છઠ્ઠો દાખલો, છેલ્લો દાખલો જોઈ લે. એક સંખ્યામાં તેના પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેરતા 32 મળે તો તે સંખ્યા કઈ? આ જ રીતે મિત્રો દાખલો કરીએ. પ્રથમ એક સંખ્યા બરાબર એક્સ ધારીએ, એના પછીની ક્રમિક સંખ્યા એટલે બીજી જે ક્રમિક સંખ્યા છે મિત્રો કઈ થશે? એક્સ વત્તા એક. એના બીજી ક્રમિક સંખ્યાના બમણા, બમણા એટલે મિત્રો અહીં 2 વડે ગુણવાના. ઓકે, 2 વડે ગુણતા બરાબર શું મળે? અહીંયા જોઈએ 2 એકા 2 એક્સ 2 એક્સ વત્તા 2 બરાબર ઉમેરતા 32 મળે તો તે સંખ્યા કઈ? આનું સમીકરણ મિત્રો આ રીતે. ખાસ મિત્રો એક્સ પ્રથમ સંખ્યા છે, બીજી ક્રમિક સંખ્યાના બમણા આ મળે, બરાબર કેટલો મળે? 32 મળે છે. મિત્રો આ દાખલાને થોડુંક ટ્વિસ્ટ કરી પૂછ્યું છે, બીજી ક્રમિક સંખ્યાના બમણા બમણામાં ઉમેરતા 32 મળે, બરાબર બમણા ઉમેરતા બરાબર. તો આ રીતે સમીકરણ બનશે. અહીંયા જોઈ લઈએ છે 2 એક્સ વત્તા 1 3 એક્સ થયા, 2 ઓલી બાજુ ગયા, 32 ઓછા 2 3 એક્સ બરાબર 30 આવ્યા, એક્સ બરાબર 30 ભાગ્યા 3 3 ગાંધી 30 તો એક્સ બરાબર આપણને મળે 10. મિત્રો આ પણ જવાબ શું છે? તે સંખ્યા કઈ? તો 10 મળે છે. એકદમ સરળ હોય છે રકમ, પણ રકમને વાંચવાની શું કહેવા માંગે છે? બીજી ક્રમિક સંખ્યા ના બમણા કીધા છે, બરાબર 32 મળે છે. તો બીજી ક્રમિક સંખ્યા કઈ છે? 2 આવે, એક્સ વત્તા એક આવે ને 2 બમણા એટલે 2 વડે ગુણ્યા, 2 એકા 2 ના 2 અહીંયા પણ ગુણશે એટલે દરેક સંખ્યાને ગુણે છે. ઓકે, તો આ રીતે 2x વત્તા 2 આ બને છે. મિત્રો ખાસ સમીકરણ ચેપ્ટર આજે આપણે પૂરું કરશું. શક્ય હોય એટલા બધા જ ઉદાહરણ મેં તમારી પાસે મૂક્યા છે, પ્રેક્ટિસ કરજો અને ખાસ શેર પણ કરજો. હવે પછી જવાહર નવોદયના મોટા ભાગના ટોપિક આપણે પૂરા કર્યા. ખાસ હવે એકાદ બે વિડીયોની અંદર આપણે જવાહર નવોદયને ધ્યાનમાં રાખીને કેવા કેવા દાખલા પૂછાવાના સંભાવના થાય અને પૂછાયેલા હશે એવું એક 1.5 કલાકના વિડીયોમાં ટોટલ ચેપ્ટર વાઇઝ ચેપ્ટર એક બે ઉદાહરણ લઈ અને રિવિઝન આપણે કરી લઈશું. મિત્રો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.